લીકર પોલીસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ પૂછપરછ કરશે. તપાસ એજન્સીએ કેજરીવાલને 16 એપ્રિલના રોજ સવારે 11 વાગે હાજર રહેવાનું સમન્સ પાઠવ્યું છે. લીકર પોલીસી કૌભાંડ
સુરતના વરાછા વિસ્તારમાં આઈબીવી ફાઇનાન્સ કંપની દ્વારા ગોલ્ડ પર લોન આપવાના નામે કરોડોની છેતરપિંડી આચરવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે. સુરતની લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી સુરત ઇકોસેલે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે વરાછાની ઓફિસમાંથી લેપટોપ કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. સુરતમાં તામિલનાડુ બેંક સાથે બોગસ પુરાવા અને બોગસ ફર્મ ઉભી કરી 16.38 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી, ત્યારે આ કેસમાં ઇકોસેલ દ્વારા બે મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ બેંકમાંથી લોન લેવા માટે પોતાની પેઢીનો ધંધો ન હોવા છતાં પણ ખોટી પેઢી ઉભી કરી ધંધાનું બોગસ સ્થળ ઉભું કર્યું હતું. અમદાવાદમાં ગીતામંદિર એસટી સ્ટેન્ડ બહાર અશોક ચૌધરી નામનો શખ્સ પોલીસની ઓળખ આપી ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ બહાર રિક્ષા અને લારી ગલ્લાવાળા પર રોપ જમાવી પૈસા પડાવતો હતો, જો કે તે અસલી પોલીસના હાથે ઝડપાઈ ગયો. આરોપી અશોક ચૌધરી બનાસકાંઠાના વાવ તાલુકાનો રહેવાસી છે અને ફક્ત 10 ધોરણ